બે મહિના કરતા વધુ સમયથી લોકડાઉન રહ્યા બાદ હવે અનલોક એકથી વધુ છૂટછાટ સાથે દેશ ખુલી રહ્યો છે. કેન્દ્ર સરકારે પાંચમા તબક્કાનું એલાન કરતા તેને લોકડાઉનના બદલે સરકારે 1 જૂનથી 30 જૂન સુધી અનલોક 1 તરીકે જાહેર કરી કેટલીક વધુ છૂટછાટો આપી છે, જેથી આ સમય દરમિયાન મોટાભાગની ગતિવિધિઓ શરૂ થઈ જશે. આ તબક્કો 8 જૂનથી શરૂ થશે, જેમાં હોટલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળ, મોલ વગેરે ખુલી જશે. દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે, જેને ભરૂચના ધાર્મિક સ્થળો અને હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો આવકારી રહ્યા છે. લગભગ 2 મહિનાના લોકડાઉનના સમય બાદ સરકારશ્રી 8મી જૂનથી મંદિરો ખોલવાની જે પરમિશન આપી છે એ બદલ સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ. બધા જ મંદિરોમાં જો નિયમોનું પાલન થાય તો આ મંદિરની છૂટછાટ કાયમ માટે આપણા માટે રહેશે એવું મારું માનવું છે. માટે તમામ મંદિરોના આયોજકોને અને પૂજારીશ્રીઓને વિનંતી કે સરકારશ્રી 8મી જૂનથી જે નિયમો આપશે તેનું આપણે સૌ ભેગા થઈ પાલન કરીએ અને ભક્તો દ્વારા કરાવીએ. સ્કૂલ, કોલેજ, સિનેમાઘર વગેરે અત્યારે ખુલશે નહીં. છેલ્લા 4 તબક્કામાં જે પ્રકારે કેસ અને મોતની સંખ્યા વધી છે તે જોતા દરેક વ્યક્તિએ વધારે સતર્કતા અને સાવચેતી રાખવી પડશે. આપણું જીવન હવે સંપૂર્ણ આપણા હવાલે છે. લોકડાઉન ખોલવાની જાહેરાત કરતા ગૃહ મંત્રાલયે 3 ફેઝનું 1 લિસ્ટ જાહેર કર્યું છે, જે મુજબ લોકડાઉન ખોલવામાં આવશે. હવે જે નવો નિયમ આવ્યો છે તેમાં કર્ફ્યુનો સમય પણ બદલાઈ ગયો છે. હવે રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર નીકળી શકાશે નહીં. અનલોકના 2જા તબક્કામાં સ્કૂલ, કોલેજો, કોચિંગ ક્લાસ, શિક્ષણ સંસ્થાઓ, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવા માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથેની ચર્ચાના આધારે નિર્ણય લેવાશે. 3જા તબક્કામાં સ્થિતિની સમીક્ષા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, મેટ્રો રેલ, સિનેમાઘર, જીમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેનમેન્ટ પાર્ક, ઓડિટોરિયમ, રમતગમત, રાજકીય રેલીઓ, ધાર્મિક આયોજનો અને મોટી સંખ્યામાં ઉમટે એવા આયોજનો અંગે જોગવાઈઓમાં રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશો ફેરફાર કરી શકશે નહીં. દરેક જિલ્લા કલેક્ટરોએ તેનું કડકાઈથી પાલન કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.